શું મિત્રો તમે જાણો છો એક રાજ્યની ત્રણ ત્રણ વસ્તુઓને એક સાથે જીઆઈ ટેગ આપવામાં આવી છે અને છેલ્લા છ મહિનાની અંદર કયા રાજ્યની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવી છે તો તાજેતરમાં જ તે એક રેલવે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ક્યાં કણે અને એક એવો દેશ જે સમુદ્રની સપાટીથી માત્ર ત્રણ ચાર ફૂટની ઊંચાઈએ આવેલો છે અને આ દેશને ભારતે 500 મિલિયન અમેરિકી યુએસ ડોલરની સહાયતાની ઘોષણા કરી છે જો આ તમામ મુદ્દાઓ વિશે તમે ન જાણતા હો તો આ વિડિયો અંત સુધી નિહાળો ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી 17 ઓગસ્ટ 2020 ના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ આપણે વાત કરીએ જીઆઈ ટેગની અને તે વાત આવે છે રાષ્ટ્રીય સમાચારમાં તાજેતરમાં ગોવાની મીઠાઈ જેનું નામ છે ખાજે શું છે મીઠાઈનું નામ અને તેનું નામ છે ખાજે જેને જીઆઈ ટેગ આપવામાં આવી છે અને સાથે સાથે મસાલેદાર હર્બલ મરચું અહીં ઈમેજમાં જોઈ શકો છો તો આ મસાલેદાર હર્બલ મરચાને પણ જીઆઈ ટેગ આપવામાં આવી છે કયું રાજ્ય છે ગોવા તો આ મિંદોલી નામના કેળા અહીં જુઓ મિંદોલી અને તેને મોયરા કેળા તરીકે પણ ઓળખવામાં આવે છે તેને પણ જીઆઈ ટેગ આપવામાં આવી છે તો ગોવાની ત્રણ વસ્તુ ખાસ યાદ રાખીએ સૌપ્રથમ તો આ ખાજે નામની મીઠાઈ બીજા નંબરે છે મસાલેદાર હર્બલ મરચું અને ત્રીજા નંબરે છે મિંદોલી એટલે કે મોયરા કેળા આ ત્રણેય વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવી છે તો ખાજે મીઠાઈને ક્લાસ વીસ અને મોયરા કેળાને ક્લાસ 31 મુજબ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને સાથે સાથે છેલ્લા 6 મહિનાની અંદર કયા રાજ્યની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવી છે એની વાત કરીએ તો આ અગાઉ કાશ્મીરના કેસરને અહીં ઈમેજમાં જોઈ શકો છો ખૂબ જ મોંઘું હોય છે તો કાશ્મીરના કેસરને અને મણિપુરના બ્લેક રાઈસને અહીં ઈમેજમાં જોઈ શકો છો મણિપુરના બ્લેક રાઈસને પણ જીઆઈ ટેગ આપવામાં આવી છે

અને ટેગ જેનું પૂરું નામ શું છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ અને જે ક્યારથી લાગુ કરવામાં આવ્યો છે તો વર્ષ બે હજાર થી જીઆઈ ટેગ લાગુ કરવામાં આવ્યો છે અને ટેગ એવી વસ્તુઓને આપવામાં આવે છે જે કોઈ વિશિષ્ટ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી હોય અથવા કોઈ વિશિષ્ટ સ્થળેથી જ મળી આવતું હોય અથવા તે સ્થળ પર તેનો ઉદ્ભવ થયો હોય એવી વસ્તુને જ જીઆઈ ટેગ આપવામાં આવે છે અને જીઆઈ ટેગ કેટલા વર્ષ માટે માન્ય હોય છે 10 વર્ષ માટે અને જે અમુક સમયાંતરે રિન્યૂ પણ કરાવવામાં આવે છે અને જીઆઈ ટેગ હૈદરાબાદની સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો આજે આપણે જીઆઈ ટેગનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા જઈ રહ્યા છીએ જે વસ્તુને જીઆઈ ટેગ મળે તેનું ઉત્પાદન તે ક્ષેત્ર સિવાયના લોકો દ્વારા કરી શકાતું નથી અને જીઆઈ રજિસ્ટરની

તો તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તમિલનાડુના ચેન્નાઈ મુકામે જ્યારે ગોવાની ત્રણ વસ્તુને જીઆઈ ટેગ મળેલી છે તો તો વાત કરીએ ગોવાની તમે મેપમાં જુઓ કે કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે છે મહારાષ્ટ્ર અને અહીં છે કર્ણાટક બે રાજ્યો સાથે સરહદ ધરાવતું નાનું રાજ્ય એટલે ગોવા જેની રાજધાનીનું નામ શું છે પણજી અને ગોવાના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે પ્રમોદ સાવંત અને ગોવાના રાજ્યપાલ કોણ છે સત્યપાલ મલ્લિક અને ગોવા સાથે બે મહત્વના દિવસો પણ સંકળાયેલા છે એક ગોવાનો સ્થાપના સ્થાપના દિવસ જે ક્યારે તો કે મે રોજ ગોવા રાજ્યની થઈ એટલા માટે દર વર્ષે ત્રીસ મે ના રોજ ગોવાનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે અને જ્યારે ગોવાની વાત આવી તો અમારી જ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી તેના ઉપર લગભગ 55 જેટલા પ્રશ્નો સાંકળીને ગોવા માટેનો એક અલગથી સ્ટેટ વિડિયો બનાવેલો છે તમારી જરૂરિયાત હોય તો ગોવા વિશે તે વિડિયો જોઈ લેજો કારણ કે ગોવા સંદર્ભે ક્યારેય પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે ને તો એક પણ પ્રશ્ન ખોટો નહીં પડે એની હું તમને ખાતરી આપું છું કારણ કે 6 થી 7 કલાક ગોવા વિશેનું રિસર્ચ કર્યા બાદ આ વિડિયો બનાવવામાં આવ્યો છે અને ગોવા મુક્તિ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે ઓગણીસ ડિસેમ્બર કારણ કે પોર્ટુગીઝોના શાસનમાંથી ગોવાને મુક્ત કરવામાં આવ્યું હતું અને મુક્ત ક્યારે થયું ઓગણીસ ડિસેમ્બર ઓગણીસસોને તો આ ગોવાને મુક્ત કરવા માટે આપણા સરકાર દ્વારા આપણી સૈનિકો આપણા સૈનિકો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું એ જો તમે જાણતા હો તો નીચે કમેન્ટ સેક્શનમાં કહશો ત્યાર પછી વાત કરીએ આગળ તો તાજેતરમાં સ્થિત એક રેલવે મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે ક્યાં કણે તો કે કર્ણાટક તો હાલમાં કર્ણાટકના હુબલીમાં એક નવા રેલવે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીં તમે ઈમેજમાં જોઈ શકો છો એક આ રેલવે મ્યુઝિયમ અને ક્યાં કણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કર્ણાટકના હુબલી મુકામે તો રેલવે મંત્રાલય દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રેલવે માટે સમર્પિત એક સંગ્રહાલયનું તાજેતરમાં જ તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ સંગ્રહાલય એ ઉત્તરીય કર્ણાટકમાં પ્રથમ પ્રકારનું અને દક્ષિણ પશ્ચિમ રેલવેમાં આ દ્વિતીય ક્રમનું આ પ્રકારનું સંગ્રહાલય બનશે અને આ સંગ્રહાલયનો મુખ્ય હેતુ શું રહેલો છે તો રેલવેની વિવિધ શાખાઓના ગૌરવપૂર્ણ વારસાને ચિત્રિત કરીને જાળવવાનો તથા રેલવેની અદ્યતન પ્રણાલીના ક્રમિક વિકાસને દ્રષ્ટિ ગોચર કરવાનો છે અને ભારતીય રેલવે એ એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને વિશ્વ લેવલે વાત કરીએ તો વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક એ આપનું ભારતીય રેલવે છે અને જ્યારે રેલવેની વાત આવે તો આપના વર્તમાન સમયના રેલવે મંત્રી કોણ છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કોણ છે પિયુષ ગોયલ તો વાત કરીએ આગળ ભારતની પ્રથમ ટ્રેન ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવી હતી બે સ્થળો વચ્ચેનું અંતર કેટલું હતું તો ભારતની પ્રથમ ટ્રેન 16 એપ્રિલ વર્ષ 1853 માં મુંબઈ અને થાણા સુધી આ 34 કિલોમીટર વચ્ચે શરૂ થઈ હતી આ બંને સ્થળ કદાચ તમે સામાજિક વિજ્ઞાનમાં વાંચી લીધું હશે અને કેન્દ્રીય રેલવે મંત્રી છે પિયુષ ગોયલ તાજેતરમાં ભારતીય રેલવે સુરક્ષા બળ દ્વારા કેપ્ટન અર્જુન નામનો એક રોબોટ પણ તૈયાર કરવામાં આવ્યો છે અહીં તમે ઈમેજમાં જોઈ શકો છો કે કેપ્ટન અર્જુન નામનો આ રોબોટ આપના ભારતીય રેલવે સુરક્ષા બળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આમાં સીસીટીવી કેમેરા પણ છે અને જેથી કરીને જે કોઈ વ્યક્તિઓ પસાર થાય છે તેના ઉપર કડી નજર પણ રાખવામાં આવે છે અને જ્યારે આ મ્યુઝિયમ આ પ્રકારનું સંગ્રહાલય ઊભું કરવામાં આવ્યું છે કર્ણાટકમાં તો તમે મેપમાં જુઓ આ કર્ણાટક રાજ્ય કયા કયા રાજ્ય સાથે કર્ણાટક સરહદ ધરાવે છે 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 તો અહીં 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 ગોવા આવેલું આ આ આ મહારાષ્ટ્ર લાંબુ લાંબુ જે એ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અહીં કેરળ આટલા રાજ્યો સાથે કર્ણાટક સરહદ ધરાવે છે અને કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે ભારતીય જનતા પાર્ટીના બી એસ યેદીયુરપ્પા કર્ણાટકના રાજ્યપાલ એટલે આપણા ભૂતપૂર્વ એવા ગુજરાતના નાણા મંત્રી વજુભાઈ વાળા અને કર્ણાટકની રાજધાનીનું નામ શું છે બેંગલુરુ અને આ બેંગલુરુને સિલિકન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ભારતની આઈટી કેપિટલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કેપિટલ તરીકે પણ બેંગલુરુને ઓળખવામાં આવે છે અને આ બગીચાનું શહેર પણ કહેવાય છે બેંગ્લોર એ બાબત સિવાય તમે કોઈ નવું જાણતા હોવ તો તે પણ કમેન્ટ બોક્સમાં લખશો વાત કરીએ રેલવે અને તેની સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની કે 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ તો મુંબઈ અને થાણે વચ્ચે ભારતનું કયું રેલવે સ્ટેશન સૌપ્રથમ સોલર શક્તિથી ચાલતું સ્ટેશન બન્યું તો આ કરંટ અફેરનો પ્રશ્ન હતો રેલવે સાથે સંકળાયેલો ગુવાહાટી રેલવે સ્ટેશન એ આપના ભારત દેશનું સોલર શક્તિથી ચાલતું પ્રથમ રેલવે સ્ટેશન બને છે અને આગળ વાત કરીએ તો ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ એટલે કે એન એ આઈ આર ક્યાં આવેલ છે અને જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે તો આ સંસ્થા ક્યાં આવેલી છે વડોદરા મુકામે અહીં તમે ઈમેજમાં વાંચી શકો છો નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ અને તે ક્યાં આવેલી છે વડોદરા મુકામે અને ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે

માલદીવને વિવિધ કનેક્ટિવિટી પરિયોજનાઓ માટે પાંચસો મિલિયન અમેરિકી ડોલરની મદદ કરશે અને માલદીવ એ સમુદ્રમાં આવેલો એક દેશ અને તે ઘણા બધા દ્વીપોમાં વહેંચાયેલો છે તો આ દેશને મદદ કરવા જઈ રહ્યું છે ભારત તો ભારતની આ મદદથી માલદીવમાં સૌથી મોટી પરિયોજનાની શરૂઆત થશે

આર્થિક વ્યવહારને લગતા કાર્યો શરૂ થશે માલદીવ એ દક્ષિણ એશિયામાં હિન્દ મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે અને જે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે તો હું તમને હવે લોકેશન દેખાડું પહેલા તો તમે અહીં મેપમાં જુઓ કે આ છે આપણો ભારત દેશ અહીં આવેલો છે શ્રીલંકા આ કઈ દિશા થશે આ થશે દક્ષિણ અને આ બાજુ ગુજરાત ગુજરાતી એટલે આ કઈ દિશા થશે પશ્ચિમ તો પશ્ચિમ અને દક્ષિણ એની વચ્ચેના ખાંચામાં આ આવેલો દેશ આ દ્વીપીય કન્ટ્રી એટલે માલદીવ તો માલદીવ એ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ એશિયાનો સૌથી નાનો દેશ છે અને સમુદ્રની સપાટીથી માત્ર 3-4 ફૂટની જ ઊંચાઈ ધરાવે છે તેની તમામ જમીન અને માલદીવની સ્થાપના ક્યારે થાય છે 26 જુલાઈ 1965 ના રોજ અને કયા દેશ પાસેથી તે સ્વતંત્ર થાય છે તો યુનાઇટેડ કિંગડમ પાસેથી તે સ્વતંત્રતા મેળવી લે છે અને અને માલદીવની રાજધાનીનું નામ છે છે માલે માલદીવના રાષ્ટ્રપતિ કોણ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો અને ત્યાર પછી આપણે વાત કરીએ કમેન્ટ સેક્શનની તો કમેન્ટ સેક્શનમાં ગઈકાલે મેં તમને પ્રશ્નો પૂછ્યો હતો કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ અને એમાં તમામ મિત્રોએ જવાબ આપ્યો છે ગાંધીનગર જિલ્લો તો એમાં સૌપ્રથમ વાત કરીએ જયદીપ વણકર તો ગુજરાતમાં રાજ્ય કક્ષાનો આઝાદી પર્વ એના વિશે તેમને ટૂંકમાં જે માહિતી આપી ખાસ અગત્યની કે આપણા પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધ્વજવંદન કર્યું અને સાથે સાથે તેમણે રૂપાણીએ નવ ખ્યાતનામ તબીબો અને પિસ્તાલીસ જેટલા આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર સન્માન પણ આપ્યું હતું તો એ મહત્વની બાબત લખવા બદલ જયદીપ વણકરને અભિનંદન રોહિત કુમાર ગોહિલ તેઓએ પણ ગાંધીનગર અને ત્યાર પછી રાજ્યમાં સૌથી વધારે ઊંચાઈ પર ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો ગોધરામાં એ પણ નવીન બાબત લખી છે અને ચૌધરી દેવ તેઓએ પણ રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે એટલે કે ગ્રીન સિટી ખાતે કરવામાં આવી અને ત્યાર પછી તેમણે બે મહત્વના ફેક્ટર લખ્યા જે મેં કરંટ અફેરમાં પૂછ્યા હતા કે એક રૂપિયાની નોટ તેના ઉપર સહી કોની હોય છે નાણાં સચિવની અને તે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ભારત સરકાર દ્વારા તો પરમાર સંજય તેઓએ પણ આપણા ગુજરાત રાજ્ય વિશે આ ચુમ્મોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો અને એ સમયે તેમણે

કે આ વિડિયો જોયા બાદ જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવી છે તેની યાદી લખો તમે આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો ને હવે તમારે તેને રિવાઈઝ નથી કરવાનો જેટલું પણ યાદ હોય એક બાજુ રાજ્ય અને બીજી બાજુ વસ્તુની જીઆઈ ટેગનું નામ તો આ કમેન્ટ સેક્શનમાં એક લાંબુ લિસ્ટ બનાવશો તો તમને પણ ખ્યાલ આવશે કે તમે આ વિડીયોને કેટલો એકાગ્રતાથી નિહાળ્યો છે સાંભળ્યો છે અને જોયો છે આવતીકાલે મળીશું ચર્ચા કરીશું ટેક કેર એન્ડ જય